નમસ્તે બાળ મિત્રો, હું છું જલવા પંચાર. મેં સ્માર્ટ કમ્પ્યુટર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતીમાં કલરવમાં 8-9 પોપટે ખાધી પાકી કેળી. એટલે આ પાઠમાં હવે જે ચિત્ર આપેલું છે એના પરથી નાનકડી વાર્તા આપેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે પોપટ છે અને આંબાનું ઝાડ બતાવ્યું છે અને એમાં પાકી પાકી કેરી બતાવી છે અને બાજુમાં ઘર છે. ચલો આપણે વાર્તા જોઈશું. એક હતો પોપટ, તેને બહુ ભૂખ લાગી. તેણે આંબા પર કેરી જોઈ પાકી પાકી. એટલે કે એક પોપટ હતો, તેને બહુ જ ભૂખ લાગી હતી અને તેણે આંબા પર કેરી જોઈ. એ પણ કેવી હતી? પાકી પાકી કેરીઓ હતી. આંબા પર એક કાગડો રહે. પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી, આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ ભાગી જા. એટલે આંબા પર કાગડું રહેતો હતો અને પોપટને જોઈ કાગડાએ બૂમો પાડવા લાગી કે આંબાનું ઝાડ તો મારું છે, તું અહીંયાથી જતો રહે, એટલે કે ભાગી જા. કા 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 કરીને કાગડો ઉડવા લાગ્યો. કાગડાની કાગા રોડથી પોપટ ગભરાયો. એટલે કે કાગડો તો કા કા કરવા લાગ્યો, પોપટ બોલ્યો તરત ભાગી જા ભાગી જા એમ. એટલે એની કાગા રોડથી પોપટ પણ ગભરાઈ ગયો. પોપટ ઉડીને દૂરે ઘર પાસે ગયો. તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી અને પછી પોપટ એ કાગડાએ કાકા કરવા લાગ્યું એટલે પોપટ ગભરાઈ ગયો અને પોપટ ઉડીને દૂર એક જ્યાં ઘર દેખાતું હતું તે ઘર પાસે ગયો અને તેની નજર તે ઘરના નીચે મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી. પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબા નીચે બેઠો અને એ જે રંગબેરંગી ફુગ્ગો હતો એ આંબાના ઝાડ નીચે લઈને આવ્યો અને ત્યાં લઈને બેઠો. તેના મનમાં એક વિચાર આવ્યો. પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી અને પોપટે શું કર્યું કે ફુગ્ગામાં ફુગ્ગો લઈને આવી તો જે એમાં ચાંચ મારી એટલે ફટાક અવાજ થયો. એ અવાજથી કાગડાભાઈ તો પી ગયા અને કા કા કરતા કાગડાભાઈ ઉડી ગયા. આંબાના ઝાડ ઉપર જઈને પોપટભાઈ કેરી ખાધી પાકી પાકી મીઠી મીઠી. પોપટભાઈને તો મજા પડી ભાઈ, મજા પડી, કેરી ખાવાની મજા પડી. વહારે પોપટભાઈ વાહ વાહ. એટલે કે આમાંથી શીખવા મળ્યું કે પોપટ તેના આંબાના ઝાડ ઉપરથી પોતાની ચતુરાઈથી ફુગ્ગાના અવાજથી કાગડાભાઈને ભગાવી દીધો અને જે પાકી પાકી કેરીઓ હતી એ પોપટભાઈએ જ ખાધી. હવે આપણે જોઈશું નીચેના શબ્દો, એટલે કે નવા શબ્દો. રંગબેરંગી એટલે કે રંગબેરંગી એટલે ઘણા બધા રંગબેરંગી કલરો ભેગા થાય ને જેને રંગબેરંગી. કાગારોળ એટલે કે બહુ વધારે પડતો અવાજ થવો. ફટાક એટલે કે કંઈ પણ વસ્તુ ફૂટવાની અવાજ આવે જેને ફટાક. હવે છે પ્રવૃત્તિ. એક, જવાબ આપો આંબા પર કોણ રહેતું હતું? તો આંબા ઉપર તમે આ બાળકોની વાર્તા કહેશો તરત જ બાળકો ધ્યાનથી સાંભળી હશે એટલે તરત જ જવાબ આપશે કે આંબા પર પોપટ રહેતો હતો. કાગડાએ કોને ભગાડ્યો? તો કાગડાએ કાગારોડ કરીને પોપટને ભગાડ્યો. કાગડો સાથે ઉડી ગયો? તો પોપટે ફુગ્ગાના ફટાક ફુગ્ગાને ફોડીને ફટાક અવાજ કર્યો અને કાગડો ત્યાંથી બી ગયો અને તે ત્યાંથી ઉડી ગયો. હવે છે બે, ઓળખો અને રંગ પૂરો. એટલે કે અહીંયા ભમરડાનું ચિત્ર આપેલું છે. ભમરડાનો ભ, તો એમાંથી ભ સુધીની રંગ પૂરવાના છે. પછી છે યજ્ઞ, એટલે કે યજ્ઞનું ચિત્ર આપેલું છે, એમાં ય સુધીની રંગ પૂરવાના છે. ત્યાર પછી છે ધ, તો ધજાનો ધ, એમાં પણ ધ સુધીની રંગ પૂરવાના છે. પછી છે ફુગ્ગા, તો ફુગ્ગાનો ફ, તો ફ સુધીની એમાં રંગ પૂરવાના છે. પછી ત્રણ નંબરમાં રમત છે, આવરે કાગડા કઢી પીવા. તમે જોઈ શકો છો કે અહીંયા બધા ગોળ કરીને બેઠા છે અને રમત રમી રહ્યા છે. આ રમત આપણે નાના હતા ત્યારે રમતા હતા. આવરે કાગડા કઢી પીવા એવું ગીત ગાઈને અને કાંકરી છુપાવીને એકબીજામાં ફેરવી ફેરવીને રમત રમી શકીએ છીએ અને આ રમત રમવાની ખૂબ જ મજા આવે છે બાળકોને. ચલો હવે પછીની આગળની પ્રવૃત્તિ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્તે.